નમસ્કાર સાદર વંદન ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે એક સુંદર મજાનો રૂપકડો પ્રકલ્પ અમે કરી રહ્યા છીએ આપણને ખ્યાલ છે કે ભારત ભૂમિ એ હકીકતમાં બહુરતના વસુંધરા છે વિશ્વનો કોઈ પણ માનવી એવી ખેવના કરે છે કે જીવનમાં એકાદ વખત ભારતની ભૂમિ ઉપર સ્પર્શ કરવો એ ભૂમિનું દૈવત છે અહીં અપાર ખજાનો છે કલાનો સંસ્કૃતિનો સાહિત્યનો નેતૃત્વનો અને એ ભારતમાં પણ ગુજરાત ગુજરાત તો અસ્મિતાઓનો ભંડાર છે અહીંની ખૂબી એ છે કે અહીં માનવીય અસ્મિતાઓ અપાર છે બન્યું છે એવું કે આ અસ્મિતાઓની જીવનયાત્રાને આપણે નજીકથી જોઈ નથી અને પરિણામે નવી પેઢી માટે એ પ્રશ્નાર્થ છે કે આ જે અસ્મિતાઓ છે એમણે શું કર્યું ક્યાંય સુધી પહોંચ્યા છે અમને એવો વિચાર આવ્યો કે આ બધી અસ્મિતાઓને આમંત્રણ આપી અને એમની સાથે એક વિશેષ સંવાદ કરીએ એમાંથી સર્જાયો છે આ પ્રકલ્પ અસ્મિતા વિશેષ સંવાદ ગુજરાતની અસ્મિતાઓને એક પછી એક કહીંયા બોલાવીને એમના જીવનની પૂર્ણ યાત્રાને કચકડે મઢી લેવાનો આ એક નમ્ર પ્રયાસ છે આવતીકાલની પેઢી સમક્ષ આ બધા ચરિત્રોના જીવન સંઘર્ષો અને જીવન મૂલ્યો મૂકવા છે જેથી કરીને ખ્યાલ આવે કે મોટિવેશન માટે બહાર જવાની જરૂર નથી અહીં જ ખજાનો આપણી સમક્ષ છે મને આનંદ એ વાતનો છે કે આજે અમારા સ્ટુડિયોમાં એક એવા સુંદર મજાના સંયોજન સભર વ્યક્તિ વિશેષ સાથે આપણે સંવાદ કરવાના છીએ કવિશ્રી વિવેચકશ્રી નિબંધકાર સંનિષ્ઠ અધ્યાપક એવા ચંદ્રકાંત શેઠ સાહેબ આપણી વચ્ચે છે ચંદ્રકાંતભાઈ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આ બંને સંસ્થાઓ વતી આપનો આવકાર કરું છું ચંદ્રકાંતભાઈ મેં હમણાં કહ્યું એ પ્રમાણે આપણી ઈચ્છા એવી છે કે આજે ચોર્યાસી વર્ષના જે ચંદ્રકાંતભાઈ સાથે મને બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ ચોર્યાસી વર્ષ બહુ મોટા પરિશ્રમનો સરવાળો છે અને એ પરિશ્રમની આખી યાત્રાનો સંવાદ આપણે નિરાતે કરવો છે મને આપ આપના બાલ્યકાળથી લઈને આપણી પ્રાથમિક વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા વગેરે વિશે જો વાત કરો તો ઉપકારક નહીં વળશે હું આપને વિનંતી કરું બહુ સરસ ખાસ તો મને આજે પરમ આનંદ એ છે કે તો ગુજરાત વિશ્વકોષ સંસ્થા અને આપનું સંતુલન સંસ્થા આ બેના સંયુક્ત ઉપક્રમે મારે વાત કરવાની તક મળી છે ઘણા વખત પછી હવે હું મૌન છોડીશ આજે બીમારીને કારણે થોડોક અટવાયેલો હતો પણ સદભાગ્યે તમારા જેવા રસજ્ઞ અને શિક્ષણ અને સાહિત્ય બંનેની બંનેના મર્મજ્ઞ એવા એવી વ્યક્તિ સાથે વાત કરવાની આવે તો આમ તો આત્મસલાગર થઈ જાય નહીં તો સત્તામ સદભી સંગ આ પી પુણ્યને ભવતી એમ મારે કહેવું પડે કે આ મારું પુણ્ય છે કે મારે તમારી સાથે વાત કરવાની મળે છે જોકે એમાં હું તો સતમ છું કે નહીં એ અલગ વાત છે પણ આપ તો છો જ અને આપે ખૂબ કામ કર્યું છે અને આપણી સાથે સંવાદ કરવો એ મારે માટે સદભાગ્યની વાત છે હવે વાત એવી છે કે બાળપણ છે ને એ કોઈના પણ માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ જો સમય હોય મને લાગે છે આપણા જીવનનો તો એ બાળપણ છે બાળપણને મને લાગે છે કોઈએ બાળપણનો દ્રોહ કર્યો હોય એવો કોઈ મહાપુરુષ મને મળ દેખાયો નથી ક્યારેય અને કદાચ બાળપણ જ નક્કી કરી દે છે કે માણસને કેવા પ્રકારનો બનવાનો છે અમને સદભાગ્ય મેં તો એક ઓબ્ઝર્વેશન કર્યું છે અને મારા મિત્રોને પણ કહેલું અને આપ પણ આપ તો ઘણા બધા ફિલ્મમાં બધું કામ કરેલું છે એટલે આપને પણ એ સંશોધનનો વિષય પણ છે કે કેટલા બધા કવિઓ સર્જકોએ ગામડામાંથી આવે છે સાચી વાત છે એ નગરમાંથી નગરમાં જ હોય અને નગર કવિ તરીકે બહાર આવ્યા હોય નિરંજન ભગત જેવા એવા પ્રમાણમાં ઓછા છે પણ ભાગના કવિઓ એ ગામડામાંથી આવ્યા છે અને પછી શહેરમાં સ્થિર થયા હોય આ આ એક ઓબ્ઝર્વેશન મારું છે અને મને એમ લાગ્યું છે સાહેબ કે જે ગામડું મેં જોયું છે અને મેં જેનો અનુભવ કર્યો છે એ એને રોમે રોમ આજે પણ હું કહી શકું કે ગામડાએ મને છોડ્યો નથી ગામડું મારામાંથી જતું જ નથી છૂટતું જ નથી એટલે એ ગામડાનો અનુભવ હું વર્ષો પછી ઘણીક વર્ષો પછી જ્યારે હું ગામડામાં મારા ગામે પાછો ગયો મોટર લઈને ગયો તો ખાસ જોવા માટે તો મને રસ્તો જ ના દે ગામડાનો એટલા બધું અર્બનાઇઝેશનનો પ્રવાહ એ ગામડાઓને ફરી વળ્યો છે અને એને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ગામડું હવે પહેલાંની જે અસલિયત છે એ જાણે કે ગુમાવી દેશે એવી બીક છે પણ અમને જે લાભ મળ્યો છે એ ગામડાની અસલિયતનો લાભ મળ્યો છે અને એમાં પ્રકૃતિ એમાં ધાર્મિક પરંપરા સામાજિક પરંપરા કૌટુંબિક પરંપરા આ બધી પરંપરાઓએ જે રીતે અમને તૈયાર કર્યા એનું એક બહુ મોટી વાત છે કેવા સાહેબો હતા કેવા પડોશીઓ હતા કેવા આજુબાજુ જે વેપારીઓ હોય કે કામ કરનારા મજૂરો હોય કે આ બધા હોય આ બધાની સાથેનો જે સંવાદ હતો એક પ્રકારની મનુષ્યનું માધ્યમ આપણે આપણી મોટામાં મોટી તકલીફ એ થઈ છે વિજ્ઞાનને કારણે વિજ્ઞાન તો સારું જ છે અદ્ભુત છે વિજ્ઞાન તો પણ વિજ્ઞાનની સાથે સાથે જે જ્ઞાન આપણું હોવું જોઈએ આપણી મનુષ્યનું જ્ઞાન મનુષ્યત્તાનું જ્ઞાન એ જ્ઞાનની સાથે જે સંવાદ રહેવો જોઈએ એ સંવાદ આપણે ટકાવી શક્યા નથી એટલે એને કારણે થયું છે કે જે અમુક પરંપરાઓ હતી જેનાથી આપણું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારની વાત છે અને એમાંય જે હૃદયની કેળવણી અને બુદ્ધિની કેળવણી તો બરાબર છે એ પણ મહત્ત્વની છે પણ આપે તો હૈયો મસ્તક આશ્રની વાત કરેલી જ છે અને ઉમાશંકરે કહેલું છે ત્રણ વાના મુજણે દીધા હયું મસ્તક હાથ હાજી બહુ દે દીધું ના ચોથું નથી માગો તો આ જે હયું મસ્તક હાથ છે એમાં મસ્તક ને સાચવવા જતા હાથ ને હયું જતા ન રહે એની બહુ ચિંતા છે અને સદભાગ્યે અમને બાળપણમાં આ એ બહુ અંતરિયાળ અંતરિયા ગામ હતું અંતરિયાળ આપણે કહું એ સારું થયું આપે મને કહ્યું કારણ કે નહી તો હું આ બીજ વાતો કરત પણ કે કંજેકા જન્મ કાલોલમાં કાલોલ એટલે પંચમહાલ જિલ્લો અને એવું કહેવામાં આવે છે કે હું કાલોલમાં જન્મ્યો જ્યારે હું જન્મ્યો ત્યારે મારી માને લખો થયેલો ડાબા ડાબા અંગ જેલે ગયો એટલે મને એમ કહેવામાં આવ્યું છે મને ખબર નથી પણ કીધું કે આખા ગામને ધાવીન મોટો થયો કારણ કે કોઈ દૂધ અને એવું બધું પહેલાં જૂના જમાનામાં તો મળે નહીં ઓગણીસો ની વાત છે મારો જન્મ ત્રીજી ફેબ્રુઆરી ઓગણીસો આડત્રીસ કાલોલ જિલ્લા પંચમહાલ અને ત્યાં હું જન્મ્યો મને બધી વધારે શું નથી પછી એમ પણ કહેવામાં આવે છે કે ધરતીકમ થયેલો અને એ વખતે મને ગોળિયામાં રાખેલો અને મારી મા બધા બધા નીકળી ગયેલા ભૂલી પછી યાદ આવ્યું એટલે મને લોકો લઈ ગયા આવી બધી વાતો છે એ બધી વાતો છે પછી હું એ પછી અમે મારા પિતાશ્રી રેવન્યુ ખાતામાં એટલે એમને કારણે એમણે બધી બદલીઓ થતી પણ ભાગે પંચમહાલમાં થતી હું દાહોદમાં કેટલું વખત રહ્યો છું મને હજી સ્મરણ છે દાહોદનામાં જે બધી ઇતિહાસ થતી ધૂળમાંની પગલીઓ નામની મારી ચોપડી છે જે સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ આપેલો છે એ એની અંદર મેં કેટલીક વિગતે વાત કરી છે રંગીન રીતે પણ વાત કરી છે અને એમાં ઘણી બધી વાતો છે જે હું અત્યારે તો કરી નહીં શકું સમય મર્યાદાને કારણે અને આ માહોલ જુદા પ્રકારનો છે માટે પણ એ એ વખતે એ જે અનુભવ હતો મને જે દાહોદમાં ત્યાર પછી મારી કેળવણી છે હાલોલમાં છે હાલોલ જિલ્લે પંચમહાલ જે પાવાગઢ કહેવાય છે એનાથી લગભગ ત્રણ માઇલ દૂર છે અને પાવાગઢનો તો મને ભરપૂર અનુભવ છે આ અત્યારનો પાવાગઢ એ તો જુદો છે સાહેબ આ આજનો પાવાગઢ નહીં અમારો જૂનો પાવાગઢ જ્યારે બસ પણ નહોતી જતી કશું જતું નહોતું ત્યારે પવન પાવા જે આ જે શું કે છે ખટોલા પણ નહોતો એ બધું નહોતું ત્યારે જે પાવાગઢની મજા હતી અને પાવાગઢનું જે ઐતિહાસિક રોપવે નહીં પણ કુદરતી રોપવે એટલે ઉડન ઉડનખોલો તો એ બધા નહોતા ત્યારે જે અનુભવ થતો હતો કાર્યનો એ અદભુત અનુભવ હતો અને મેં પાવાગઢને તો અનેક રીતે બધી જુદી જુદી સિઝનમાં જ અનુભવ્યો છે વરસાદમાં શિયાળામાં ઉનાળામાં અને દરેકમાં પ્રકૃતિનું સૌંદર્ય સમયે સમયે જુદું જુદું ઉઘાડ પામતું હોય છે એનો તો ભરપૂર અનુભવ હમણાં થયો મારું બીજું કામ એ હતું કે હું કંજરી મેરી બાલ મંદિર મેં હાલોલમાં કર્યું મને ભણવાનું તે વખતે બહુ ગમતું નહોતું એટલે મને ખેંચીને લઈ જતા હતા ઉચકીને આવું બધો પણ અનુભવ છે બટ એ મંદિરમાં જ પછી નહીં પછી પ્રાથમિક શાળાનું શિક્ષણ કંજરી એટલે હાલોલ કંજરી અને બે માઇલ થી બે માઇલ દૂર બરાબર બે માઇલ દૂર એ કંજરી અમે રોજ નિશાળે જઈએ હાલોલ નિશાળ એટલે સ્કૂલ હતી એ હાલોલમાં હતી મહાજન મહાજન સાર્વજનિક હાઈસ્કૂલ હાલોલ અને ત્યાં મેં કામ કરેલું અને એ જ સ્કૂલમાં જયંત પાઠક રમણ પાઠક આ બધા એક પણ કામ કરેલું એટલે હા એ લોકોની વિદાય સમારંભમાં હું વિદ્યાર્થી તરીકે હાજર હતો મને યાદ છે હા અને એ સ્કૂલના મારા બધા મિત્રો બધી મેં એ સ્કૂલમાં જે સ્કૂલમાં હું ભણ્યો હતો એમાં સ્કૂલમાં જ હું છ આઠેક મહિના માટે નોકરી કરવા ગયો શિક્ષક તરીકે શિક્ષક અને એ હું પૈસા ભેગા કરું અને પછી આગળ ભણું મારી સ્થિતિ એ તેલ હું આપણે એ પણ કહું કે મેં એસએસસી પછી એક પણ પૈસો મારા ઘરનો વાપર્યો નથી મેં જે કંઈ પૈસા વાપર્યા હશે એ બધા મેં બધા વળતરમાં પાછા આપી દીધા છે એટલે હું સ્વાવલંબી લગભગ એસએસસીથી હતો એમ હું કહી શકું પણ એ પહેલાં આ જે નિશાળ છે બે માઇલ દૂર એટલે અમને પ્રકૃતિનો ભરપૂર અનુભવ વચ્ચે વેળો હતો એટલે વરસાદ આવે ત્યારે તો અમને ઓળંગી પણ ના શકીએ અને કોઈ વડીલો આવે ને અમને લઈ જાય પણ આ બધાનો અનુભવ એટલો બધો અમને કામ લાગ્યો છે કવિતામાં તો કામ લાગ્યો જ પણ બીજી રીતે પણ જીવનમાં હું માનું છું કે માણસને પ્રકૃતિથી વંચિત રાખવું એના જે મોટો ગુનો નથી એ ગુનો કદી ન કરાય માણસ પ્રકૃતિનો જ ભાગ છે એને કદી પણ ભૂલવું ન જોઈએ અને એ જે ભૂલે છે એ લોકો મને લાગે છે અમુક રીતની સભાનતા પોતે જ પોતાને ગુમાવે છે અમુક અર્થ એટલે એ ન થવું જોઈએ તો એ જે અનુભવ હતો એ અનુભવ ભરપૂર હતો બીજું હું જ અમે દરબારનું કામ હતું અમારું અને આપણે કહું કે અમારા જે દરબાર હતા એ રણજી ટ્રોફી પ્લેયર હતા એવું મેં સાંભળેલું અને એ ટેનિસ વગેરેમાં પણ નિષ્ણાત હતા વડોદરામાં એમના વડોદરામાં એમનો બંગલો હતો સયાજીગંજમાં અને હું ત્યાંય રહ્યો છું કેટલીક વાર અને એ ઉપરાંત એ બાપુ સંગીતનાને બધાના શોખીન હતા એટલે ભૂલ ભૂલાવી અને ઝાંઝેરિયાની જોડ નામનું પુસ્તક એમને કરેલું છે અને એ એના એની પ્રસ્તાવના રમણલાલ દેસાઈએ લખેલી અને એ ચોપડી છે એવી બે બે ત્રણ ચોપડીઓ કરેલી પછી તો કેટલાક દરબારમાં એવા માણસો હતા એ કહે કર્યા બાપુ તમે તો કલાપી જેવું કર્યું અને હું આપને એ કહું અત્યારે હું નામ ભૂલી ગયો છું બાકી એમના એમના જ દીકરા અહીંયા પ્રધા રાજ્ય ખાતાના પ્રધાન કહે કે નામ ભૂલી ગયો છું અત્યારે પણ એ હતા ખરા પણ હવે અત્યારે છે કે નહીં એ મને ભૂલી ગયો છું પણ એ કંજરી એ બહુ જ કિલ્લો જ હતો અમે કિલ્લાનો દરવાજો એના ઉપર અમે રહેતા મારી રૂમ ઉપર ત્યાં ત્યાં હતા અને દરબાર બહુ જ શોખીન સંગીત વગેરેના એટલે એ સંગીતમાં મારે વારંવાર મને બોલાવે એમને ખબર પડી કે આ માણસને કવિતા મને આ બધામાં રસ પડે છે એટલે તો એ રોજ બો દરબારનો તીડું આવે અને મારે મહેફિલમાં જવાનું હોય મારા બાપા ચુસ્ત ભક્ત તેત્રીસ વરસ કીર્તન કર્યું તે સળંગ દરબાર ને પણ કહી દીધેલું એક વાર કોઈ ટીકા કરી છે બાપુ એ કહ્યું કે તીકમલાલ આમ કેમ કરો છો ત્યારે એમને ચોખ્ખું કહ્યું બાપુ તમારા કરતા મોટો ઠાકોર ત્યાં છે હું તો ત્યાં જવાનો છ આપણે જે કરવું એ કરવું રિટાયર થયા પછી ત્યાં હતા મારા ફાધર એ ભગત કેવા ભગત જેનું નામ જ તીકમલાલ ભગત અને ભક્તિ એટલે નળનું પાણી ન આપ્યું એટલે અમારે અહીંયા આવે તો અમે સાબરમતીમાંથી પાણી કે કોઈ કુવા શોધીને ત્યાંથી પાણી કરી લઈ પુષ્ટિ પુષ્ટિમાર્ગ પુષ્ટિ માર્ગ ચુસ્ત પુષ્ટિમાર્ગ તમે કહો તો હું પણ અત્યારે યમુનાષ્ટક અષ્ટકને બધું બોલી છું નમામી એમ નામમ સકલ સિદ્ધિ મુદા એટલે પણ એ ઘરમાં ટૂંકમાં એ સંસ્કાર ચાલ્યા બહુ જ મોટા સંસ્કાર વૈષ્ણવ સંસ્કાર એક બાજુ અમે મારા ફાધર વસ્તારી હતા દસ બાળકો હતા એમાંથી પાંચેક એક રહ્યા છ એક રહ્યા અને બાકીના ઉપર ગયા અને એ બધાનો વસ્તાર લિમિટેડ પૈસા એમાં મારી મા કરકસર કરીને ચલાવે એટલે અમે કરકસર પણ જોઈ છે ગરીબી પણ જોઈ છે પાછળ ચડદીને ધીંગડા હોય અને તમે ચાંદા સુરત છે એવું કહેતા એ બધા પણ અનુભવ કર્યા છે અને આ બધું કર્યા પછી પણ એક બાજુ અમે અને એક બીજી બાજુ ઠાકોરજી ઠાકોરજીને માટે કદાચ કસર નહીં કદી એમના માટે અમે એક બાજુ એમના માટે જે કંઈ પ્રસાદને જે કંઈ કરવું પડે પુષ્ટિ સંપ્રદાયમાં વૈભવ બહુ હોય બહુ હોય એટલે એ બધાને પહોંચી વળતા મારા બાપા એટલું જ નહીં એ દરબારની ટીપ હોય તો એમાં મારા સૌથી વધારે પૈસા મારા બાપા આપે એટલા વૈષ્ણવ બારથી આવ્યો હોય ને એની કોઈ ટીપ લખવાની હોય તો એમાં કદી પણ એમણે ઓછું નથી કર્યું એટલે રાઈટ રાઇટ અને કોઈ જાતની પ્રતિષ્ઠાનો પેલો પ્રતિષ્ઠાનો પણ રોગ હોય છે એ રોગ ન હોય તો સારું એ રોગ તો અત્યારે બહુ વ્યાપક છે વ્યાપક તો બહુ જાણતા હોય એટલે એટલે સર્જકતાને કારણે એ જે રોગ છે એમાંથી એ બચેલા હતા અને એમને જિંદગીભર સેવા કરી અને એ ગયા પછી એ મંદિર બંધ થઈ ગયું ત્યાં કંજરી એ તો મંદિરને જે એમને જીવતું કરેલું એમણે મંદિરને જીવતું કર્યું એમ નહીં આખા ગામને જીવતું કર્યું એટલે બધા જાત ભાતના પ્રસંગો ખેતરમાં લઈ જાય પેલા નરગા વગાડતા અને મેં કહ્યું ને તેત્રીસ વગર કીર્તન તેત્રીસ વર્ષ કીર્તન કરેલું અને બધાને ધમકાવી શકે મુખ્યાજીને મુખિયાજીને કહે કે આ બરાબર નથી ઠાકોરજીને અહીંયા આ ડૂબી જશે ઠાકોરજી બરાબર તરફ રાખ આવું બધું કરે સાંજી પૂરે હિંડોળા કરે મેં પણ આ બધામાં રસ લીધો છે મને મને મંજીરા વગાડતા તો આવડે જ છે પણ મેં હિંડોળા ભર્યા છે સાંજીપુરી છે પારના પર એ કર્યા છે બંગલા પર બંગલો હોય દિવાળીના તો એ બધું આ બધું જ કર્યું છે મેં અને મને ઈવન સ્તોત્રો બધું બ મોટાભાગના આવડે છે મેં પુષ્ટિપદ માધુરી નામનું એક પુસ્તક પણ કર્યું છે હા એ મારી બેન ને મારા પિતાશ્રીના પાછળ અમે બધાને વહેંચીએ છીએ અને બીજું તમને કહું અહીંયા જે જદુ જદુનાથ મહારાજ હતા હવે તો એમને લીલા કરી કહેવાય એટલે અત્યારે નથી પણ એમનું વ્યાખ્યાનોનું પુસ્તક મેં કર્યું અને બહુ મહેનત કરી મેં અને એ મને બહુ પૈસા આપવા માગતા હતા મેં ના લીધા મને એટલી હદે કહ્યું કે તું મારે ત્યાં આવી જાય બધું છોડીને તું હું તાર પર કાળજી રાખીશ મને ના ભાઈ મને એ નહીં બને મહારાજજી

અને લાભશંકર રહ્યા ત્યાં સુધી હું આયુર્વેદનો જ ભક્તો રહ્યો છું મને એલોપેથીની બીક હતી અને આ ટ્રેજડી એવી છે કે મારા ઘરમાં અત્યારે છ સાત પાંચ છ ડૉક્ટરો મારો દીકરો છે એ તો એપોલોમાં ડીએમએસ ડાયરેક્ટર ઓફ ઓલ મેડિકલ સર્વિસીસ અને ઓલ ઇન્ડિયા લેવલ પર જે એક્ઝામિનેશન મેડિકલ એક્ઝામિનેશન બોર્ડ છે અભિજાત સેઠ એ એનો એ અને બીજી વાર વાર ચેરમેન પહેલી પછી અત્યારે ફરી થયો છે પણ એ ઘરમાં બધું એલોપથી પણ હું પોતે આયુર્વેદનો પરમ ભક્ત આજે પણ છું અને હું માનું છું કે એ પથિનો વધારે સદુપયોગ થયો છે મને લાભશંકર બહુ દુઃખ સાથે કહેતા હતા કે ચંદ્રકાંત એવા વૈદો આવ્યા છે કે જેમને વનસ્પતિની ખબર નથી ચરકમાં કઈ વનસ્પતિ ક્યાં છે ઓળખી નથી શકતા પાંચ દસ જે એ હોય એને આધારે વૈદ્યુ ચલાવે એ તો ચાલે જ ને અને મેં એવો વૈદ જોયા છે સાહેબ હું આપણે નામ નથી લેતો એટલા માટે કે આપણે કહીએ થોડું એવું બધું કરવું નથી પણ એ વૈદ્ય હતા ડાકોરમાં હતા એ એ મરણ પથારી હતા મારી મા મને લઈ ગયેલી અને મને કહે કે ચંદ્રકાંત આ તમે અરે એ પેલા એનો દીકરો પણ વૈધ હતો ડૉક્ટર હતો એટલે એને કહ્યું કે આ ચંદ્રકાંતને આ આવ્યા છે લોકો હલોલથી આવ્યા છે ને કંઈક પેલા એનો છોકરો કે એ પણ વૈદ જ હતો એ છોકરો કે ના અત્યારે બાપાજી તો મરણ પથારીએ છે એટલે એ કોઈને મળતા નથી એમને પહેલાં અવાજ સાંભળ્યો હશે પેલા એમના બાપાએ એટલે એમને કહ્યું કે આવવા દો એમને સાહેબ હું ભણે એ સૂતા હશે હું આટલો ઊભો હતો એમણે મારી નજર કરીને અમુક રીતે અને એના દીકરાને કહ્યું કાગળ લઈ પેન લે અને લખાવ્યો સાહેબ એ દવા જે આપી પંદર દિવસમાં મારો રોગ નકામ પછી ક્યારેય થયો નથી એવો રોગ એટલે આ પ્રકારના ભૈદો હતા અને મારી માને જે મટાડ્યું આખું શરીર જ બંધ અકળી ગયેલું ને એ બધું કોઈ પહેલા અત્યારે જે ઇન્જેક્શનો છે એવું બધું તો હતું નથી અત્યારે તો કંઈ એવી તકલીફ બહુ ના પડે બોલ્યો એમાં લખવામાં પણ એ વખતે વૈદે મટાડેલો છે અને છતાંય અને મનમાં નબળી તો એટલી કે ડાબુ અંગમાં કંઈ પકડે તો પડી જાય અથવા કોઈક વાર બહુ ઇમોશન આવી જાય તો એનું જીભ તો થઈ જાય બોલવાનું થોડીક વાર બંધ થાય પાંચ દસ પાંચ પાછું શરૂ થઈ જાય પણ મારી બાપ બે ચોપડી બનેલા હતા બે કે ત્રણ ચોપડી પણ સંસ્કૃતના શ્લોકો બોલે તો અમે એમની મશ્કરીએ કરતા એટલે એને શું છે પ્રાકૃતિક ધર્મના છે એમ પ્રાકૃતિક ધર્મરૂપ પ્રતિપાદ્ય સુધમ સાકૃતિ સૌમય આવું બધું સર્વોત્તમ સૂત્રનું બોલે ત્યારે અમે એની મજાક કરતા કારણ કે એ જેને તડતડિયુ હોય ને એમ બહે એવી રીતે એટલે મજા કરતા હોય અમને મીઠી ગાળો દે કે ખોજ હવે આ શું કરો તમે પણ અમે કહેતા પણ એની શ્રદ્ધા બહુ અદભુત હતી હું તમને કહું કે ધર્મમાં વધારે અગત્યની વસ્તુ શ્રદ્ધા છે શ્રદ્ધા છે અને આ આને માનવું જ બૌદ્ધિકતાનો એટલો બધો ભાર લઈને ફરવાની જરૂર નથી મેં તો એબસર્ડિટી ઉપર લેખે લખ્યા છે લાંબા અને સંસ્કૃતિમાં છપાયેલા છે ને એને એ બધું કરેલું છે એપ્સન નાટકો પણ મેં ઘણા વાંચ્યા છે પણ મારો સવાલ એ છે કે તમે તમારું પોતાનું કલ્ચર છે આ ભારતીય અને એમાં જે ભારતીયતામાં જે અમુક પ્રકારની આધ્યાત્મિકતા અમુક પ્રકારની જે સંવાદિતા છે જીવનના સંદર્ભમાં એ તમે જો ભૂલી ગયા તો આપણે મોટી ભૂલ કરી શક કરી છે અને અત્યારે જે તકલીફ છે એ નિછા દેખી જે ચાલે છે અને એને એનું ગૌરવ થાય છે મને તો આશ્ચર્ય થાય છે કે અંગ્રેજી જાણનારને આપણે જગા આપીએ છીએ ટ્રેનમાં અને અંગ્રેજી ના જાણતો હોય ને વિદ્વાન હોય તો એને આપણે ગણતા નથી આ મેં દિલ્હીની અકાદમીમાં જોયું છે સાહેબ મશ્કરી કરતા એવા માણસોને કે જે અંગ્રેજી બોલે એના માન આપે ને જે હિન્દીમાં બોલતા હોય એના માન ના આપે આ તમારું ઇન્ટેલિજન્સ આ જે ઇન્ટેલિજન્સ કહીએ છીએ આવો વર્ગ એ કેવી રીતે ચાલે કે જેને પોતાની રાષ્ટ્રભાષાનું પણ અહીંયા ના હોય અને તમે અંગ્રેજી તો હું જાણું છું કે જગતની બહારી છે ઇન્ટરેસ્ટ મારે અંગ્રે સારું ગુજરાતી ભણાવવું હોય તો અંગ્રેજી જાણવું જાણવું પડે હા એ હું બી સમજુ છું એટલું જ નહીં મેં તો અંગ્રેજીમાં ભાષાંતર કર્યા છે ને આ બધું કર્યું સોંગ ઓફ ધ સોંગ દાખલા તરીકે અરે એ તો મેં બાઇબલમાં અનુવાદ કરેલો સોંગ ઓફ ધ સોંગ હા સર્વોત્તમ ગઈ અત્યારે ચાલુ જ છે મેં કર્યો સાહેબ મહેકવાને કર્યો નિરંજન ભગતે કર્યો અને નગીનદાસે તો મેજર કામ કર્યું એ બાઇબલમાં પણ મારો મુદ્દો શું છે સાહેબ કે આ અંગ્રેજીને બરાબર તમે પચાવો એ કરો એનો મહિમા કરો એને અંગ્રેજી ભાષા અદ્ભુત ભાષા છે કોઈ સવાલ જ નથી પણ તમે તમારી માને કેવી રીતે ભૂલી શકો અને બીજું તમારા સંસ્કૃતનું શું છે સંસ્કૃતનીમાં જે ખાણ છે એ તો સાહેબ અડધી એક નથી ખોલી આપણે આ હું તમને બહુ સિન્સિયરલી કહું છું આપણે જે કંઈ જાણીએ છીએ તો લિમિટેડ જ છે શાસ્ત્રીઓમાં આઠ દસ પંદર નામો દઈએ કે આ ધ્વનિયા લોકવાળા આ અભિનવ ગુપ્ત ક્યા ફલાજી પણ તમે આનું એ તો જુઓ કે આની અંદર કેટલું અને ટેલી પ્લેટો એરિસ્ટોટલની વાતો કરે પણ તમને પ્લેટોને એરિસ્ટોટલને ખબર પાડે એવા અહીંયા રસશાસ્ત્રીઓ છે એની વાત નહીં કરવાની તમારે અને એ જે વાત છે એ શા માટે રસ રસની થિયરી ભટ્ટ લુલટ ભટ્ટ શંકુક ભટ્ટ નાયક અભિનવ ગુપ્તને આ બધાએ જે ચર્ચાઓ કરીએ છીએ એ બધી નથી થઈ આપણે ત્યાં એટલે મારો મુદ્દો તો આ છે કે જે એક પ્રકારની અસ્મિતા છે આપણે બહુ જ સારો એક શબ્દ પ્રયોજો છે આ આખા કાર્ય પ્રોજેક્ટના સંદર્ભમાં એ અસ્મિતા છે આમ તો ઊંશીના સંદર્ભથી છે પણ આ અસ્મિતા હું છું હું છું એટલે અભિમાનથી નહીં પણ આત્મવિશ્વાસથી આ આત્મવિશ્વાસનો ઉદ્ગાર છે પણ એનો અર્થ એવો છે ને શેઠ સાહેબ કે આપણે માં અથવા માતૃભાષા એને અત્યારનો સમય નિગ્લેક્ટ કરતો આવ્યો છે અને આપના ઘડતરની અંદર માતૃ એ જ બહુ મહત્વ માએ જ ભાગ ભજવ્યો માએ ભાગ ભજવ્યો માતૃભાષાએ ભાગ ભજવ્યો હું આપણે કહું મારા ફાધર હું ઘણી વાર મને કંટાળો આવતો ભણવાનો તો મારા બાપા સવાર આપણે સવારની સ્કૂલ હોય ત્યારે બપોરે એમને ઓફિસમાં બોલાવે અને મને કહે કે તું મારી આગળ બેસ અને એ કામ કરતા હોય એમનું અને મારે મોટીથી બોલવાનું અને કેવી રીતે પાઠ વાંચવાનો હું જાઉં છું અનેક રસો હું માથે મીડું જનેકાનો જા ઉણે રસો ઉ અને ઉપર મીડું

અને એમના ખાનામાં રાખે પછી અમારે મેળવવા કેવી રીતે એ મોટો સમસ્યા હોય કારણ કે સાહેબની પાસે તો જાય નહીં અને ખાનામાં પડ્યા હોય પણ એ અને પણ ભણાવે અદભુત સાહેબ એ હું તમને કહું ઘેર ઘઉં બોર આવે ને તમને વીણમાં બોર આવે અને બીજી બાજુ આ ઉત્તમમાં ઉત્તમ ભણાવે એ એ અને ઘરે જો કંઈ એ હોય તો પાછા ઘેર કહી જાય તીકમલાલ તમારો છોકરો રખડે છે એને કહેજો જરા આવું બધા કહેનારા હતા એટલે આ અને ગુજરાતી ભાષા માટેની કોઈ વાત સ્કૂલ સમયથી આવી આપણામાં કેવી રીતે બની એ મુદ્દા આપણે કહું કે એ એનું કારણ એ છે કે જે શિક્ષકો હતા હું શિક્ષકોનું તો બહુ જ ભાવ ગુરુજનો મને છેક સુધી ઉમાશંકર પણ મારા ગુરુ હતા અનંતરાય રાવળ મારા ગુરુ હતા ધીરુભાઈ ઠાકર પણ ગુરુ હતા આ બધા ગુરુજનોનો અને એવા તો બીજા અનેક ગુરુઓ કારણ કે અમારે શું હતું સાહેબ બધા વિઝિટિંગ પ્રોફેસર્સ હતા એટલે કે કઈ ભણાવવા આવે યસન શુક્લ પણ ભણાવવા આવે ને આ બધા આવે પ્રબોધ પંડિતનો તો હું વિદ્યાર્થી થયેલો ને મને તો પ્રબોધ પંડિતે મારું વર્ણય કરેલું પીએચડી માટે પણ મેં મૂર્ખાઈએ એ કરી કે મેં કોઈ એનું બજાર નથી એમ કરીને મેં વિષય છોડી દીધો પછી ઉમાશંકર રાખ્યો એનો તો ત્રણ ભાગનો કર્યો છે કામ અને બહુ જ પ્રશંસા પણ એ વિદ્યાપીઠમાંથી ખરી ના એ વિદ્યાપીઠમાંથી વિદ્યાપીઠ અને બહુ સારું તમે બોલ્યા આ વિદ્યાપીઠ પણ મારા કલ્ચરમાં બહુ જ ના એટલે આપણે 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 એસએસસી પછીની યાત્રા કોલેજની કેવી રીતે થાય બહુ જ એસએસસી પછી મેં કહ્યું ને કે મેં જાતે જ બધું મારું કર્યું છે મળે સ્કોલરશીપ મળે આ બધું મળતું પહેલાં હું સાયન્સનો વિજય મારા સૌથી સારા માર્ક સાયન્સમાં હતા ડિસ્ટિંક્શન ગુજરાતીમાં તો સોમાંથી પચાસ કે પિસ્તાલીસ હતા એથી પચાસ પણ નહીં પણ હું આપણે એ કહું કે જ્યારે હું એસએસસીમાં હતો ત્યારે મારે પાક્કા છંદો આવડતા હતા અને પિંગળનો અભ્યાસ મારો એટલો બધો સારી રીતનો એ તો લોકોને બહુ ખબર નથી એટલે બહુ એ વાંધો નથી પણ આપણે તમે પાઠ્ય બૃહદ અરે બૃહદ વ્યાકરણ રામ અરે બૃહદ પિંગળ લેશો હીરાબેન પાઠકે જે બીજી આવૃત્તિ કરી એમાં મેં હીરાબેનને મદદ કરી અને દરેક કયો ફકરો ક્યાં શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એટલે આખી કન્ટેન્ટવાળી આખી સૂચિ લગભગ સો પાના સિત્તેરથી સો પાના થાય એવી આખી સૂચિ કરી આપીશ અને છપાવી દઈશ આપણે આર આર છે એને બૃહદ પિંગળની જે આવૃતિ રામનારાયણ પાઠકની કરી છે તો આપ જોશો કે એમાં મારો બૃહત પિંગળની સાથેનો જે લગાવ છે એ પણ છે પણ એ આપોઆપ ત્યારે શીખ્યા કારણે પાછ મને કવિતામાં રસ જીવન જે વાંચતો તો બાલજીવન બાલ મિત્ર ગાંડી એ વખતે જૂના આવા મેગેઝિનો આવતા કુમાર આવતું પણ કુમારનો બહુ એટલો બધો હું પેલો કદરદાન નહોતો કારણ કે મને એટલું બધું સમજાતું પણ નહોતું તોય વાંચતો હતો કુમાર પણ આ તો બધા બાળકોના તો ખરા જ અને એ રીતે શિયાળો આવ્યો ને વસાણો લાવ્યો ને બહુ બધા એક તબક્કો એવો હતો મારા ગામની લાઇબ્રેરીની એક પણ ચોપડી બાળકોની બાકી નહોતી મેં વાંચી લીધે વાંચી લીધે વાંચવાનો શોખ મને જબ્બર હતો પહેલેથી એટલે પછી તો હું બહુરૂપી આપતા જાણતા જે વખતે એ વાંચતો ને એ આખું પૂરું કરી દેતો અચ્છા ક્રાઇમ સ્ટોરી હવે એટલે હું જે કહીએ એટલે એક જાતની ભૂખ હતી જ્યાંથી મળે ત્યાંથી મેળવવું અને પછી મારા ભાઈ કંઈ તાઇસો કોટક તો એ સંગીત એટલે એને કારણે હું એ મને સંગીતના ગીતો ગોખાવડાવે હંસ દેખો દેખો હંસ એના જમાના એના બાબત અને પછી એ એ હું મારે ગાવાનું ને એ બગાડે આવી રીતે મેં સંગીતમાં પછી કીર્તન ને મારા ફાધર એને કારણે કીર્તન પછી મેં પોતે સંગીતનો વિષય લીધેલો આજે પણ હું નહીં ધપા ગમ ગપામાં ઘરે સારે ઘરે ધપામાં ઘરે કરે સા આ બધું બોલી શકું કારણ કે એ વખતે ગીતનો એવો સંગીતનો અભ્યાસ પણ કરેલો છે શાળામાં છે સ્કૂલમાં અને અહીંયા પ્રોપ્રાઇટરીમાં પ્રોપ્રાઇટરીમાં હું આઠમા ધોરણથી અહીંયા આવ્યો તે વખતે ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર હતા પ્રિન્સિપાલ અને ત્યારે પ્રોપ્રાઇટરી નામ હતું દીવાન બલ્લુભાઈ તો પછી પછી અને દીવાન બલ્લુભાઈનું જે ભૂગોળનું પ્રાઇઝ પણ મેં લીધેલું અચ્છા અને હું પહેલો નંબર પાંચ વર્ગો હતા એમાં સૌથી પહેલો નંબર હું આવેલો ત્યારે મને નર નરહરી પરીખનું મહાદેવભાઈનું પૂર્વચરિત એ પુસ્તક પણ ભેટ મળેલો એ અને બીજું બે પુસ્તકો મળ્યા હતા અને તે એ પહેલો નંબર અને આપણને નવી વાત લાગશે કે મેં મહાદેવભાઈ દેસાઈ ઉપર સત્વ અને સાધના ઉપર પુસ્તક કર્યું જે ઝીણા અક્ષરમાં છે આમ મોટા અક્ષરમાં કરે તો દોઢસો બસો પાણા થાય એ પુસ્તક મેં સાહિત્ય મહાદેવભાઈ દેસાઈ શતાબ્દી સમિતિ એને પ્રગટ કર્યું છે હા એ કરેલું જ છે અને એની એને એમાંથી એમાં પછી લીધું નહોતું પૈસા ના એમણે અમે ઓફરે કરી મેં કોઈ નાનું લઈ લઈશ નહીં આમાં અને એ સદભાગ્ય એ થયું કે વિદ્યાપીઠમાં સો વર્ષ પહેલા સર અને વિદ્યાપીઠમાં જે મહાદેવભાઈના જે એ થાય એ વર્ષ એ ઉજવણી વખતે જ મેં અર્પણ એટલે અર્પણ મેં વિદ્યાપીઠને કર્યું મને અને મને મોટો કીધો મારા જે જે સુદામા ચરિત્રમાં છે એ વાત કરીને કર્યો છે એટલે મેં વિદ્યાપીઠનું ઋણ તો હું છે જ આ તમને કહું પણ આઠમા ધોરણ પછી અમદાવાદ જવાબ થાય ને તેને બદલે અહીં મારા ભાઈ હતા અને અહીં અહીંની ઓફિસમાં નોકરી કરતા હતા અને મેં મારે તો ત્યાં આવવું છું બીજું કોઈ ગણતરી નહોતી માત્ર અહીંયા ભણવું એટલો હિસાબ નહોતો કોઈ જાતનો

અને પહેલાં તો પહેલાં દા વખત દાખલ કરે બેતાલીસમો નંબર હતો મને યાદ છે ઓગણીસો પચાસના હતા ત્યારે એ વખતે મા મારા ભાઈએ એમણે કવિ કર્યું ઠાકોરલાને કે આ મારા ભાઈને તમે દાખલ કરો એ બહુ સારો હોંશિયાર ભણશે અને સદભાગ્યે મેં પાંચેય વર્ગમાં હું સૌથી પહેલો હતો અને આ નરિભાઈનું આ પુસ્તક પૂર્વ છે મહાદેવભાઈ એને ભવિષ્ય અમારે એ જ મહાદેવભાઈ પર કરવાનું થયું અને જ્યારે અનંતરાય રાવલ એવોર્ડ મળ્યો ત્યારે જે ભાષણ આપ્યા તે મહાદેવભાઈ એટલે આ એક આખો ત્યારે જૂનું એસએસસી હતું ને એટલે અગિયારમું ધોરણ આપે ત્યાંથી કર્યું અને પણ અને ધોરણ માં પણ મારું માં એવું એક કાવ્ય પણ છપાયેલું ત્યાંના મેગેઝિનમાં એ પહેલું જ અને પછી અહીંયા ગુજરાત કોલેજમાં તો ત્યારે વિકાસમાં એનું મેગેઝિન હતું પણ પ્રોપરાઇટરીમાંથી આપણે કર્યું ત્યારે એનું નામ હજી એસએસસી કર્યું ત્યાં સુધી પછી પછી આપણે કોલેજમાં ક્યાં કોલેજમાં ગુજરાત કોલેજ અને એ પહેલેથી ગુજરાતી વિષય પણ પહેલા પહેલું વર્ષ મારું સાયન્સ કારણ કે આ લોકો મને ભણાવવા માગતા નહોતા અને મારે જવું તું આર્ટ્સમાં અરે પણ એક કહે તમે ફી નહીં આપીએ એટલે મારે પરાણે જવું પડ્યું પણ હું તો પાછો થઈ જ ગયો ઘરના લોકોનું એવું માનવું હતું ઘરના લોકો તો એમ કહેતા હતા કે તું આમાં એમાં એનું કારણ છે ગણિતમાં હું માંથી સો લાવતો હતો કેટલીક વાર અને એસએસ જે રસાયણશાસ્ત્ર ફિઝિક્સ ના બધામાં મારા ડિસ્ટિંક્શન માર્કો હવે એસએસસીમાં પણ ડિસ્ટિંક્શન માર્ક તો પછી આર્ટ્સ માટે અને આર્ટ્સનું તો મારે પહેલેથી જ હતું મારા મગજમાં અને તે આ ગુજરાતી પાછું એ પણ નક્કી હતું એટલે હું જયારે સાયન્સમાં રામનારાયણ પાટીની ચોપડીઓ વાંચતો હતો ઘરમાં વિદ્રોહ કરીને આર્ટ્સમાં આવું પડ્યું પાઠકો ચોપડીએ લખી દોઢસો પાનાની એટલે એને એને મળ્યું છે હા એટલે એ એ વખતે બધું આગ કરતો હતો એટલે મૂળ સવાલ શું છે આ બધામાં જે ભણવાનું મળતું હતું આ બધું અને એ રીતે વ્યાસંગ મારો કદાચ મારા ફાધરનો પણ સંસ્કાર હોય મારા ફાધર ભાગવતને બધાના પરમ ભક્ત ઘરમાં કીર્તન ભજન આ તો ચાલતું જ હોય કોઈ દાડો ભગવાનની વાત અમારા ઘરમાં જ વાત પણ આપ સાયન્સમાં ન જાઓ

અને એમની એમની મેં જે શીખ છે એ મેં મેળવી છે એનો મને લાભ છે અને એમ નહીં માનવું કે આપણા બધું જ છીએ એમાં યાદગાર કોણ છે યાદગાર સાહેબ તો ઉમાશંકર જ હોય એને કોઈ એને કોઈ કારણ કે એના ઉપર તો આપણે સંશોધન મોટું કર્યું કર્યું પણ આમ સ્પર્શી ગયેલો કોઈ પ્રસંગ વર્ગખંડનો ઉમાશંકરભાઈનો ઉમાશંકરને તો એકવાર એકવાર મને અમે કહેલું કે જેટલું સમજીએ એટલું બોલીએ નહીં આવું મને કહેલું અચ્છા એક જણના સંદર્ભમાં મેં જરાક એ ટીકા કરી ત્યારે એમના ગુરુએ કહેલું અને એટલા બધા કાબેલ હતા મને એમને ઘણું શીખવાડ્યું છે જેટલું સમજીએ તેટલું બોલીએ નહીં બોલીએ નહીં એટલું જ નહીં પણ એમણે આ એક વાર ઝઘડો થયો આ તો ભોળાભાઈને એ બધા સરસ સેવા કરી ઉમાશંકરની પછી છેલ્લે મને સંસ્કૃતિની સેવા કરવાની એમને સોંપી કે ચંદ્રકાંત થોડી મદદ થઈ કરી શકાશે મને જરૂર એટલે મને તો ગમે કે મારા ગુરુનું કામ હોય એટલે હું સંસ્કૃતિના પ્રૂફની બધું જોવામાં મદદ કરતો તો એમને બધું શીખવાડ્યું ખરું કેવી રીતે બધું ગોઠવાય ને એ બધું પછી એકવાર આ તો આ કિસમે નોંધાયેલો છે એટલે આ તમે કહેવામાં વાંધો નથી એમાં જેમાં એવામાં પ્રશ્ન એવો હતો કે મ્યુઝિયમ શબ્દની જોડણી આવી સંસ્કૃતિમાં એટલે મેં એમણે તો લેખમાં દીર્ઘ કરેલી હતી એમના લેખમાં લખેલો એમાં દીર્ઘ હતી મેં રસો કરી દીધી મારે પ્રૂફ આવ્યું એટલે રસો કરી દીધી એમના લેખમાં દીર્ઘ હતી પણ મેં રસો કરી ફરી એમણે દીર્ઘ કર્યું ફરી મારી પાસે પ્રૂફ એટલે મેં રસો કરી મને બોલાવીને કે ભાઈ ચંદ્રકાંત તંત્રીનો કોઈ અધિકાર ખરો કે નહીં મેં કીધું કેમ શેના માટે કે કે આ મ્યુઝિયમ શબ્દની જોડણી સુધારું છું તમે હું દીર્ઘ કરું છું ને તમે રસો કરી દો છો કેમ ત્યારે મેં કીધું કોર્સ પ્રમાણે તમે જાહેરાત કરેલી છે પહેલાં સંસ્કૃતિથી જ કે વિદ્યાપીઠ પ્રમાણે જોડણી રહેશે ને વિદ્યાપીઠનામાં જુઓ તમે મ્યુઝિયમ શબ્દમાં મે રસ્વ છે એટલે એની રસ્વ જ રહેશે પછી પણ કે જે દીર્ઘ રાખો ને પછી એમને સમજાયું મને કે મ્યુઝ ઉપરથી મ્યુઝિયમ એને કારણે મ્યુઝ ઉપર સ્ટ્રેસ જાય એટલે સાકરલાલ દવેનો એમને હવાલો આપ્યો ત્યારે પછી કહ્યું મેં સારું તમે કહો છો તો કરો હવે હવે પછી બીજી રમત બીજી મજા છે એ એ પછી હું અહીંયા એ લોકોની કમિટીમાં હતો જોડણીમાં જો કે પછી મેં એક બે વખત મને વાંધા પડ્યા એટલે મેં રાજીનામું આપી દીધેલું પણ પછી પાછા એ લોકોએ મને સમજાવીને રાખ્યો ત્યાં શું થયું મજા આજે કોષ નવો કાઢશો તેમાં મ્યુજી દીર્ઘદ છે રસ્વ નથી હવે જેને આ કર્યું મેં એમને કહેલું કે આ વીસ પચીસ વર્ષ સુધી તમે મ્યુઝિયમની જોડની રસો કરી હોય એ તમે બદલી શું કર નાખો બે નાખો મારી વગર અમારી જાણ વગર બીજા પણ મિત્રો હતા મારી સાથે એ બધાની જાણ વગર કાઢી નાખી હવે આ કેવી ગુજરાત વિદ્યાપીઠમાં પણ આપણે હવે રસો નથી કાઢી નાખી જૂની હતી એ ના કઢાય ને પણ આ પચીસ વર્ષ જે આને આધારે પાઠ્યપુસ્તકો લખાય એ બધા ખોટી કરતી રહ એ તો ચાલે જ નહીં ને આ એટલે આ જાતનો વિવેક આપણે ત્યાં જે મોટામાં મોટું છે ને વિવેક ભ્રષ્ટતા ગોવર્ધન રામે તો કહેલું કે વિવેક ભ્રષ્ટનો વિનિપાત થાય એટલે વિવેક પણ આમ જોઈએ તો સર વિનિપાત થઈ પણ રહ્યો છે ને એ આપણે જોઈ શકીએ છીએ ખરેખર વિવેક ભ્રષ્ટ થઈ રહ્યું છે અને સામે અમુક જણે ઠપકો આપ્યો છે મને કે હવે નકારાત્મક બોલવું નહીં ના નકારાત્મક નહીં પણ જે મને ઠપકો આપ્યો છે પણ એમાં 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 ઉમા કહી શકે એવું કીધું એ યાદ કરી જેટલું સમજાય તેટલું બોલવું નહીં સરસ એવાને ગુરુએ જે બધી કાજી લીધી હું તો છે કાલોલથી અહીંયા ભણવા હતો મેં એ એમ એનું બહુ ભણવામાં બહુ જ મહેનત કરેલી એક તો એક છ મહિના તો હું વલ્લભ વિદ્યાનગરનો વિદ્યાર્થી હતો જસન શેખડીવાળા મારે કમાતા કમાતા પૈસા મેળવું ને ફી ભરવું ને એ બધું એટલે હું હાલોલમાં નોકરી કરું ને ત્યાંથી રવિવારે જ પેલા વર્ગો ચાલે એટલે મારે ગાડીમાં બેસીને જવું અને એવી રીતે મેં વર્ગો ભર્યા છે અને એમ કરીને મેં પેલું કર્યું આખું નું કર્યું તો એ વખતે મારે જસવંત વાળા ને એ બધા પાસે હું ભણેલો એક ટર્મ ટમ બધી આપણે ગુજરાત અને વિદ્યાપીઠ પીએચડી કર્યું મોહનભાઈ પાસે મોહનભાઈ પટેલ અને ઉમાશંકરભાઈ ઉમાશંકરભાઈ નો વિષય લીધો તમે મેં ઘણી એમાં તેર વર્ષ મહેનત કરી

બાકી મારા માટે એમને અદ્ભુત પ્રેમ તો આ તમને એટલું સો ટકા અને બચુભાઈ પણ ઓથોરિટી ગણાય એને નિષ્ઠા આ નિષ્ઠા સાહેબ ક્યાંય ના મળે કોઈ સંપાદકમાં મેં આવી નિષ્ઠા જોઈ નથી આ તમને બહુ ફ્રેન્કલી કહું સાચી વાત છે જે એને એને માટે એ જે ગણો એ એના પર એ ટકી રહ્યા છે રોટલી પર તેલ ચોપડીને ખાધું છે એ માણસ પણ એને ઓફરો હતી સારી સારી

જિંદગીની પહેલી જિંદગીની પહેલી નોકરી સેન્ટ જીવિયર્સ કોલેજ છે પણ મેં તો શેઠ સાહેબ એવું વાંચ્યું છે કે અધ્યાપક થયા પહેલાં પણ એક આમ વિચિત્ર પ્રકારની નોકરી શેઠ સાહેબે કયું કહી દઉં વીજળી હા એ તમે પૈસા કમાવા સાહેબ હું કોલેજમાં હતો અહીંયા ભાષાભોનમાં જતો તો બપોરના વર્ગો ભરે ચાલે એટલે હું મીટર રીડર થતો મને ખ્યાલ છે એટલે અને મીટર રીડર સવારમાં મીટરો વાંચી આવું ઘરે ઘરે જ્યાં દરેક ઘેર ઘેર મીટર હોય એ મારે વાંચવાના એના આંકડા લખી દે એક ગુટકો આવે એમાં લખી દેવાનું એટલે એ કામ પતાવી દઉં અને બપોર પછી એ ત્યાં જમા કરાવવાનું ચાર વાગ્યા પછી પેલામાં ઓફિસે એટલે હું એટલો બધો એફિશિયન્ટ હતો એ કામમાં પણ કે લોકોને બે ત્રણ કલાક થાય હું દોઢ કલાકમાં કામ પૂરું કરી દઉં અને 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 પછી પછી મારું કામ થાય બપોરના એમ એના વાગે મને મને છે સાચી વાત છે આ કર્યું છે મેં અને હું તો તળીયેથી આવેલો જ સાહેબ દવાના પૈસા ના હોય એવા દિવસો મેં જોયા છે ને એ બધું જોયા પછી મારું અભિમાન જ નથી કોઈ જાતનું અને હું આજે એને કારણે સહને કરવું પડે છે તમે તમારો મેન્ટેન ના કરો અમુક પ્રકારનું વ્યક્તિત્વ તો સહન કરો લોકો એ થાય છે કઈ વાંધો નહીં આપણને ક્યાં છે હું તો પ્રમુખ પદનું હતું બે વાર મારે ત્રીજી વાર આવી ત્યારે મેં કહી દીધું કે મારે પ્રમુખ થવું નથી લખી દીધું ને આપી દીધું મારે નથી થવું પછી પાર્ટ ટાઈમ અધ્યાપક તરીકે પાર્ટ ટાઈમ તરીકે એમાં અને મને એવું ઊંડે ઊંડે છે મને ખાતરી નથી પણ મને ઊંડે ઊંડે એમ છે કે રાવળ સાહેબ અનંતરાય રાવળ છે ને એમની કદાચ ભલામણ હશે ચિમણભાઈ પર હવે તો બેય નથી અને મેં ચિમણભાઈને પૂછ્યું નથી પણ મને વ્યમ એવું છે કારણ કે રાવળ સાહેબને હું બહુ પ્રિય હતો અનંતરાય રાવળને ખૂબ જ પ્રિય હતો અને એવી રીતે પછી ઉમાશંકર વગેરે પણ ઉમાશંકરે પણ પ્રીત તો પાછળથી તો ઘેર આવતા એ કેટલી વાર ઘરે આવ્યા એકવાર તો સવારમાં વહેલા આવ્યા તમે મેં સાહેબ તમે મારા ગુરુજી છો તમે મને કહ્યું તો હું લેવા આવત છ બધું તકર કે મારાથી ના હોય અને મને યાદ છે કે જે અખંડાલમાં જે પુસ્તક છે એ નામ ભૂલી ગયો એ જે આશાદનું પુસ્તક તો એ મને ઘરે આપવા સવારના સાતેક વાગ્યામાં આવ્યા હતા નગીનદાસની આવી ટીવી હતી નગીનદાસને સદભાવ ખૂબ હતો મેં એ બધાનો લાભ લીધો સાહેબ ભાયાની સાહેબનો મેં લાભ લીધો છે આ બધા અને મને આ બધા ઓછાનું બહુ બહુ એટલું હું જાણું બધાને મેં બધું મને યાદ ના રહે સાહેબ આ તમને બહુ ચોખ્ખા શબ્દો આજે નથી રહેતો અને એને કારણે મારે સહને કરવું પડે કારણ કે હું ત્યાં બધું બોલી ના શકું ફક્ત બરાબર એટલે મને તકલીફ પણ અધ્યાપક તમે વાંચો તમારા બધા લખાણો તો તમને ખ્યાલ આવે કે મેં કેવું કામ કર્યું છે

મને મારા સાહેબ છોડતા નહોતા મારા સાહેબ એટલે આઈ કે દવે ઇન્દ્રવર્ધન આપણે ઇન્દ્રવદન દવે ધીરુભાઈ ઠાકર અને અનંતરાય રાવળ આ ત્રણ મારા સાહેબો ગુજરાત કોલેજના ગુજરાતીમાં એટલે એ અનંત હું ઇન્દુભાઈની સાથે હતો એટલે આઈ ઇન્દ્રવદન દવેની પાસે એ મારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મને મારે મારો હું એમને એટલો ઉપયોગી હતો કે મને છોડવા તૈયાર નહોતા એટલે રઘુવીર આવીને એમણે કહ્યું કે કેમ તારા છોકરા તમારા વિદ્યાર્થીઓ ભૂલું નથી ઈચ્છતા લઈ આવ્યા તો આખા બોલા પહેલેથી એટલે હવે 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 જો એમનો એવું છે કે કબૂલ કરે કે ના કરે એ અલગ વાત છે પણ તે વખત તો વાત આ હતી પણ એની હાવ એમના એમની પ્રીતિ પછી વિદ્યાપીઠમાં રઘુવીર રઘુવીરની પ્રીતિનો પણ મને ભરપુર અનુભવ છે હું આ જે અત્યારે પુર્શ્વર છે બીકોઝ ઓફ રઘુવીર નહીં તો હું હોત નહીં એટલે મને આ બધાના લાભ ઘણા મળ્યા છે પણ મારું શું છે કે હું કોઈનું પેલું એક નથી કરતો ખુશામતની રીતે નથી ફાવતું મને અને એમાં કંઈ આપણું અભિમાન છે એવું નથી પણ મૂળ શું છે કે જે આપણને ગુરુજનો હોય તો આપણે પ્રણામ કરીએ નાનો હોય તો પણ એને મને કોઈ મારી ભૂલ બતાવે તો એટલો રાજી થવું અને હું જાહેર રીતે કહું કે આને મારી ભૂલ છે મને બેનો શરમ નથી આવતી પણ વિદ્યાપીઠ નો માહોલ કેવો રહ્યો સાહેબ એ સમય નો પ્રમાણ માં સારો હતો પ્રમાણમાં પણ ધીરે 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 સમય નો જે વેણ છે ખાદી પહેરાવી એક ટાસ્ક છે સાહેબ અત્યારે તો ખરી વાત એ અને એનું કારણ હું એવું માનું છું આપ સંમત થશો કારણ કે શિક્ષણકાર છો એટલે હું એવું માનું છું કે જે વાંક હોય ને તે મોટાઈ રહેવાનો છે છોકરાઓનો નથી મેં છોકરાઓ પાસે આમ ને ધૂળ ના લાગે એવી બીજી ઓક્ટોબરના રોજ સફાઈ કરાવી છે આ વિદ્યાપીઠના છોકરાઓ પાસે આમ ને તમે ધૂળ ના દેખાય પણ એ છોકરાઓની સાથે જે ડીલિંગ કરવું જોઈએ જે પ્રકારે એ ના થાય તો શું થાય આપે સળંગ વિદ્યાપીઠમાં જ વિદ્યાપીઠમાં હું આપણે કહું ના એમાં પાછો સારું થયું આપ બોલ્યા તો મેં વિદ્યાપીઠમાં કહું પહેલું હું દાખલ થયો તેસઠથી છાસઠ અને હું રઘુવીર જોડે જ નીકળી ગયા મારે મને તો મારે તો સ્વપ્નય ખ્યાલ નહોતો પણ મને એવી સ્થિતિ આવી કે મારે હું નીકળી ગયો બહાર અને એ મોટી ભૂલ હતી એવું મને પછી લાગ્યું ભક્ત વલ્લભ દોડવામાં ગયો ત્યાં મેં છાસઠ છાસઠથી બોતેર સુધી કામ કર્યું પાંચ છ વર્ષ એમાં છેલ્લું વર્ષ તો પગાર વગર પૈસા જ નહીં અને એ આ અમદાવાદમાં પગાર વગર રહેવું એટલે શું એનો મને પાકો અનુભવ છે પાકો એટલે બિલકુલ પાકો મેં કલમની બેસીગીરી કહેવાય ને એવું કર્યું કોંગ્રેસ પત્રિકા કાઢી છે મેં છ મહિના મારું નામ ક્યાંય નહીં અને જયંત પંડ્યા હતા ત્યારે એના કોંગ્રેસમાં એમણે મને કહ્યું ચંદ્રકાંત તમને આ કામ કરશે મે જરૂર મારે તો પૈસાની જરૂર છે અઢીસો રૂપિયા આપતા હતા એ લોકો મેં એ કામ કર્યું મોહનભાઈ પટેલે ચરોતર એજ્યુકેશન સોસાયટીનો મને કોર્ષનું કામ આપેલું એમાં મને ચારસો રૂપિયા મળે ચારસો ને બસો છસો ને સાડા છસો આનાથી મારે ઘર ચાલતું હતું બાકી એક પૈસો નહીં કોલેજમાં પગાર જ નહીં પૈસા હોય તો આપે ને આ અનુભવ પણ મેં કર્યો છે અને પૈસા વગર સંસ્થાઓનું શું થાય એ પણ મને પાકો અનુભવ છે પછી બેક ટુ પેવિલિયન આ પછી બેક ટુ નહીં પછી તે હિડર તરીકે સદભાગ્ય મળ્યું હું તો તૈયાર હતો પ્રોફેસર લેક્ચરર થવા પ્રોફેસરમાંથી કારણ કે મારે ઘર ચલાવવું કેવી રીતે પૈસા નહોતા મારે પહેલા એટલે સ્વામિનારાયણ કોલેજમાં મેં એપોઇન્ટમેન્ટ લીધેલી મને આપી હતી તરત મારી મા ગુજરી ગઈ જે દિવસે એપોઇન્ટમેન્ટમાં એટલે મને એ દિવસે મેં કહ્યું કે મારાથી અવાશે નહીં મારે તો મારી મા ગુજરી ગઈ છે એટલે જવું પડશે ઠાસરા ઠાસરા મારું વર્તન ઠાસરા હા એટલે પછી મારે જવું પડશે એટલે એ લોકોએ બીજી ફરી થોડા જ વખત પછી ફરી ઇન્ટરવ્યૂ રાખ્યો એણે મારા માટે જ રાખ્યો એટલે હું સમજી ગયો કે મારું તો નક્કી જ છે અહીંયા રાખવાનું પણ મને પછી સદભાગ્ય કે વિદ્યાપીઠે રીડર શીપ આપી મને ઓકે એટલે મારો બઢતી થઈ અને હું ત્યાં રીડર તરીકે ગયો અને એ જે લાભ થયો અને વિદ્યાપીઠમાં હું રહ્યો છ લગભગ અગ્યાસી સુધી ત્યાં સુધી હું વિદ્યાપીઠમાં રહ્યો બોતેરથી અગ્યાસી પછી પરિષદના યશવંતભાઈ રઘુવીર અને બે ત્રણ બીજા હશે એ બધા વિદ્યા રામલાલને મળ્યા અને ચંદ્રકાંત આપો અચ્છા એટલે હું સાહિત્ય કોષમાં ગયો ત્યાં સાહિત્ય કોષમાં પહેલાં તો એવું હતું નંબર વન અને નંબર ટુ એમ હતું નંબર વન કોઠારી જૈન કોઠારી બરાબર છે અને નંબર ટુ હું હતો અમે એ રીતે ગયા પણ પછી એમને સહક સંપાદકને સંપાદક એવી કેટેગરી કરાવડાવી એમણે જ કરાવડાવી પ્રયત્નપૂર્વક અને એ થઈ પણ કંઈ વાંધો નહીં અને મેં ત્યાં કામ કર્યું ત્યાં મેં ચાર વર્ષ કામ કર્યું એમાં પાછો આ લોકોને એની જરૂર પડી નિયામકની તો નવો નિયામક નિમાય એટલા પૈસા નહોતા એટલે મને મને કાર્યભાર સોંપ્યો એટલે નહીં દબાણ કરીને મને નિયામક બનાવ્યો મેં કહ્યું મને આઉટવર્ડ ને ઇનવર્ડ શું એ નથી આવડતું ત્યારે ના પડતા અને હું થયો મેં નિયામક પર લેવું પડ્યું મારે મને કોઈ એનો મોહ નહોતો પણ લીધું અને મેં એટલું હું કહી શકું હું આમ તો બધે બોલતો હોઉં છું કે મને એડમિનિસ્ટ્રેશન આવડતું નથી પણ તમારે જોવું જ જોજો કે હું મારા કાર્યકાળમાં કેટલા કાર્યક્રમો મેં કર્યા છે ને કેવા કર્યા છે એ તો તમને ખ્યાલ આવશે કે મેં નહોતું આવડતું તો પણ ઘટિક ચાલુ છે અને પછી ઉમાશંકર તો દુઃખી હતા મેં જ્યારે ત્યાં કંઈ મને આ લોકોએ એ માગ્યા કારણ કે કનુભાઈ હતા ત્યાં એ રિટાયર્ડ થતા હતા એટલે કે મને કહે કે હવે પાછા આવો પાંચ વિદ્યાપીઠે સૌથી વધારે લિયન મને આપ્યું પાંચ વર્ષનું હતું પછી એ લોકોએ પાછો બોલાવ્યો એટલે મેં કહ્યું મારે હવે જો મને મને પેલો તો અનુભવ હતો જ પગાર વગર નાનો એટલે મારે હવે અને આ લોકોને ત્યાં ત્યાં સુધી તો આ લોકોને કશું જ નહોતું પૈસા તો ડિપોઝિટ તોડીને પગાર કરતા હતા આ પરિષદવાળાએ એટલે મને બીક હતી કે આ પાછું પેલું પરિવારા વર્તન ના થાય એટલે મેં તો કહ્યું કે હું તો પાછો જઉં છું પાછો ગયો અને ત્યાં સદભાગ્ય બધું સારું રહ્યું ચાલુ રહે પ્રોફેસર તરીકે પછી હા તે રસોડ કર્યું રસ લઈને કર્યું મેં માગણી નથી કરી મેં કોઈ પણ પદની આજ સુધી માગણી નથી કરી ક્યારે મને સહજ રીતે મળે તો આ ઈવાન વિશ્વકોષમાં પણ ધીરુભાઈ મને જે રાખ્યું તો રહ્યો ઓગણીસો અઠ્ઠાણુંથી લગભગ બિલકુલ માર્ચની પહેલી તારીખ ઓગણીસો અઠ્ઠાણું એ દિવસથી મેં શરૂ કર્યું કામ એ તો અઢારમી બીજી ઓક્ટોબર બીજી જાન બીજી બીજી ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્ઠાણુંથી મને કહેતા હતા અમે તો અમારે ત્યાં તો શું છે કે જે દિવસે તમે રિટાયર થાઓ એને સાંજે છ વાગ્યા પછી છૂટા છૂટા હા એ વખતે આ ત્યાં એ રીતે જ હતું ત્યાં એટલે મેં મને કુમારપાળ કુમારપાળ દ્વારા જ કેવડાવ્યું એમને સાહેબ ધીરુભાઈ અને ધીરુભાઈ પેલા પ્રયત્ન કરેલો એકવાર મોડાસાનો પણ મેં તે વખત ના પાડેલી અને તે કારણો હતા કેટલા એટલે આમ ગાળો માં અને અજી કુમાર અને એ તો પાછો નિવૃત્તિ પછી અને મેં કુમાર પાંડે એ બી કહ્યું હમણાં જ કહ્યું કે હવે આખો ચાલક ચાલક બહુ કામ આપતી નથી અને હવે બધું માર તો મેં પેલું તો પૂરું કરી દીધું ચિલ્ડ્રન એન્સાયક્લોપીડિયા અને એ પૂરેપૂરું બાળ વિશ્વકોષ તો પૂર્ણ અને સદભાગ્ય બધા ને અનુકૂળ આવી ગયું એટલે સારું છે

નમસ્કાર મિત્રો આપણે ચંદ્રકાંતભાઈ સાથે યાત્રા શરૂ કરી છે એ છેક બાળપણથી લઈને અને બહુ જ રસપ્રદ એવી ઠાસરા ગામથી લઈને ગુજરાત વિદ્યાપીઠ સુધીની અને ગુજરાત વિદ્યાપીઠ પછીથી આ ગુજરાત વિશ્વકોષ સુધીની એમણે બહુ લાંબો ગાળો અધ્યાપનમાં આપ્યો અને નિવૃત્તિ પછીનો બહુ લાંબો ગાળો લગભગ આજે ગણીએ તો ત્રેવીસેક વર્ષથી ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ સાથે બહુ જ નિયમિત કાર્યરત રહ્યા છે આપણે કેટલાક બે ચાર પ્રશ્નો મારા મનમાં છે એ ખાસ શેઠ સાહેબ પાસેથી જાણવા છે સાહેબ આપના માટે એક વાત એવી છે કે કવિ પોતાનું એક તખલ્લુસ રાખે પણ ચંદ્રકાંતભાઈને ચાર તખલ્લુસ છે અને એ ચાર તખલ્લુસની અંદર પણ પાછા તખલ્લુસ પણ જાણવા જેવા છે

ત્યારે મનહર મોદી હતા એના ખાન અને એ વખતે છપાઈ હતી એનું નામ હતું એ અને હું ઘણાને ખબર જ નથી કે હાસ્ય કથા મેં સળંગ લખેલી છે અને તમે જો કદાચ ટીવી ઉપર વાગડે ની દુનિયાથી હોય અને જૂના વખતની ત્યારે એમાં જે ગર્ભનું મરામત કરે ને એ બધું કરતા હોય ને એ બધું એડજસ્ટ થાય ને બધા છબડા વળે લગભગ એવી જાતનું બધી કથા છે આમાં હવે એ કોઈ અને એ તો આગલી વાળું તો પછી આવ્યું તો મેં પહેલા લખેલું હતું હવે એ જે છે આખી કથા તો હાસ્ય કથાનું હતું તો મને એમ થયું કે આમાં શું લખવું એટલે મેં આર્યપુત્ર એટલે આપણે આપ જાણો છો સંસ્કૃત નાટકોમાં તો આર્યપુત્ર હોય જ એટલે પછી મેં આર્યપુત્ર પસંદ કર્યું પછી થયું કે બાળ સાહિત્ય આપે તો હું તો જો કદાચ ભૂલતો ન હોઉં તો એક એમાં નિર્ણાયક તરીકે સંડોવાયેલા મેં અમને તપાસ કરી પેલા કે ત્યાં બધી ચોપડીઓ મોકલી 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 છે કે કે નથી ના એટલે મને બાળ સાહિત્યમાં પહેલેથી જ રસ આપ જાણ આપણે વાત કરી કે મેં ત્યાંથી જ શરૂ કરેલું છે અને આજે હું મને બાળકાવ્યો હજી પણ મારી પાસે પંદર વીસ પડ્યા છે અને મને ગમે છે બાળકોની સાથે વાત કરવાનું બાળકોના વાતો કરવાનું અને એ બધું બહુ મજા આવે છે એટલે બાળ સાહિત્યનું જે કામ છે એ કરવાની મને બહુ એક જાતનો આનંદ આવે છે અને હું તમને કહું હોય તો તો સ્વીકારશો જ તો બહુ મોટા પ્રખર કેળવણી છો આપ જાણો જ છો કે આપણામાં અંદર એક બાળકને આપણે ભરવા દેતા સાચી વાત અને એ બાળક એ ગમે ત્યારે કશું માગે તો આપણે એને આપીએ તો એથી આનંદ થાય છે આપણને તો એક આનંદ લેવાનો જ આ એક ઉપક્રમ હતો અને હજી પણ બાળ સાહિત્ય કદાચ હું કામ કરીશ એનામાં તો મને ગમશે એટલે બાલચંદ એટલે એમાં બાલચંદ એમાં બાળચંદ્ર ત્યાર પછી દક્ષ પ્રજાપતિ ગઝલવાળા તો હજી માનતા નથી મને ગઝલકાર કહેતા જ નથી આજે નથી કહેતા મેં માત્ર ત્રણ સાડા ત્રણ કલાકના સાડા ત્રણ મહિનાના ગાળામાં લગભગ એકસો ને આઠ જેટલી ગઝલો લખી દીધી છે ઓહો લગભગ હા અને એનો આખો સંચય કરી દીધો અને એક ટવકો પંડમાં એનું ટાઇટલ છે એક ટવકો પંડમાં આપ આપણે કોઈક વાર એ પણ વાંચવાની તકો અમને અમે આપીશું તો એ તમે વાંચશો તો ખબર પડશે કે મેં કેવા પ્રકારનું કામ કર્યું છે પણ હવે એ લોકો ગઝલવાળા તો મને ગઝલમાં માનતા જ નથી મેં તો સારું ના માનશો મને કહ્યું પણ એક સારો વાયરો છે પછી મેં તે વખતે અહીંયા આપણે અકાદમીમાં ભાઈ ત્યારે હતા કવિ શું નામ નામ ભૂલી જાઉં છું અકાદમીમાં જે કવિ હતા રિટાયર ગયા એ એ એમને મને કહ્યું કે ચંદ્રકાંત ભાઈ તમે ગઝલો આમાં છાપો એટલે મેં છાપી છપાવી અને એ છાપતી વખતે મને થયું કે આમાં આપણું નામ તો ઠીક નહીં લાગે ચંદ્રકાંતે એટલે પછી દક્ષ પ્રજાપતિ રાખ્યું અચ્છા અને એમાં ચાલ્યું એટલે જે તમે દ્રષ્ટ આ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમીનું જે મુખપત્ર છે એમાં એ રીતે જોશો અને એમાં પછી એ ચાલ્યું પછી એ દક્ષ પ્રજાપતિ અને પછી એક રહ્યું ટાઇટલ નંદ સામવેદી એ મેં મનોહર મોદી જ્યારે નિરીક્ષકમાં હતા અને હું આપણે એ બી કહું હું તો અતિશયોક્તિ વગર કહું છું યથાર્થોક્તિ જ છે મને એટલા બધા સન્ એમાં સદભાવવાળા સંદેશા મળ્યા છે પત્ર આ પત્રો તો ઓછા મળ્યા છે પણ ટેલિફોનને આ બધાથી કેટલા બધા જૂના ને નવા એ બધાએ જ્ઞાન સામેજી ખૂબ જ વખાણે અને આપ આજે જોશો તો ગુજરાતી ગદ્યની કેવી બધી છટાઓ હોય ને કેવા જાત જાતના લટકા હોય એનો એનો તરત જ તમને ખ્યાલ આવે પણ હવે એ તો વાંચે તો થાય ને ના વાંચે તો એનું કેવી રીતે વંચાવવાનો એટલે ચાર તખલ્લુસ છતાં પણ ચંદ્રકાંત શેઠ અને એ નંદ સામવેદી એવું તખલ્લુસ છે કે જેને હું ઠપકો આપી શકું જેને હું કહું કે તું તો નકામું કામ કરે છે આ બધું જ કહી શકું એટલે આપણી અધર સેલ્ફ આપણી અધર સેલ્ફ આપણે મારે ડાયલોગ કરવો છે મારે મારી સાથે તો કઈ રીતે કરવું તો મને થયું કે એક સેલ્ફ ઊભી કરો એ નંદ સામેદી છે અને આનંદ એમાંથી નંદ લીધું સાંભેદ તો વેદના જે ચા છે સાંભેદ એ ગાન સાથે સંકળાયેલો છે તો એ સાંભેદ લીધું અને નંદ સાંભેદી એ રાખ્યું અમે અને એ પણ ચાલ્યું અને ખૂબ ચાલ્યું એ અને આપ જોશો નિબંધો વિશેના જે લખાણો કેટલાક છે બાકી અત્યારે તો હવે એ બધું કેટલું થશે કે ખબર નહીં અત્યારે અત્યારે મૂલ્યો બદલાઈ પણ ગયા હોય થોડાક મારા વિરોધીઓ પણ હોઈ શકે કે જે મારા વિશે નેગેટિવ જ બોલતા હોય તો એ મને એનો વાંધો નથી પણ મુદ્દો એ છે કે જે લોકો સમજ્યું છે રાવળ સાહેબ અને અનંતરાય રાવળ તેમણે નંદ સાંભળી ઉપર લખેલું છે રેડિયો ઉપર બોલેલા અને એવા અનેક મિત્રો છે જેને નંદ લાભશંકરે તો સંપાદન કર્યું આખો આનંદ આનંદ પર્વ પર્વ એ રીતે કર્યું એટલે એને પોતાને ઉલટથી કર્યું અને મેમાં એને હાસ્યને બધું લખ્યું હાસ્ય રસના મને પારિતોષિક મળ્યું છે અને મધુસૂદન પારેખે જ આપ્યું છે હવે એ અને કોઈ વાંચે નહીં તો આપણે કરીએ શું એટલે આમાં સવાલ એ છે કે જે છે એ છે અને મજા એ છે કે લખવાનો જે આનંદ છે ને મૂળ સવાલ કોઈએ વાંચ્યું કે ન વાંચ્યું એ છે મને જે આનંદ આવે છે ઘડવાનો આવે છે સાચી વાત મેં મૂર્તિ ઘડી એટલે મારું કામ મને આનંદ આવી ગયો પછી એ મૂર્તિ તમને ગમે તો ઠીક છે ના ગમે તો કઈ નહીં ગમે તો વધાવો એટલે એ રીતે ચાલે છે અને આજ સુધી તો કઈ બહુ વાંધો આવ્યો નથી પણ મને એવું લાગે છે શેઠ સાહેબ હાજી કે જે ઊંડું ખોદતું નથી ને એ લોકો ખોદવાનો જ વિરોધ કરે છે એટલે કદાચ કોઈ આપને ગઝલકાર ગણે કે સ્વીકારે કે એ પ્રશ્ન જ નથી પણ ખોદતી વખતે જે આપણો પરસેવો પડતો હોય છે એનો આનંદ તો એ ખોદનારને જ હોય છે મને મને એ ખ્યાલ છે કે અનેક પારિતોષિકો અને સન્માનોથી આપને નવાજવામાં આવ્યા છે એ સદભાગ્ય છે પણ મને તો એમાં સાહેબ એક નિયતિ નો બીજો પણ સરસ મજાનો નિર્દેશ દેખાય છે અને એ મારે અહીંયા સૌની સાથે શેર કરવો જોઈએ આપે જે માતાની કુખે જન્મ લીધો કે જ્યારે તેમને લખ લખવા તો એમનું એમનું નામ સરસ્વતીબેન હતું એટલે કદાચ સરસ્વતીના કુખે સારસ્વત જ જન્મે અને એ સંયોગ આપની સાથે થયો એ પણ નિયતિનો એક બહુ મોટો હા મારી સાથે મારી સાથે અત્યારના

છે કે નહીં એ પણ જોવું પડે પણ એ આપે આમાં સુંદર રજૂ કર્યું છે ઊંડું જોયું અઢળક જોયું મનમાં જોયું મબલખ જોયું એટલે મનમાં જ મે જોયું છે અને પછી મે મબલખ જોયું છે પછી બીજાને મબલખ લાગે કે ન લાગે એનો પ્રશ્ન છે ઝાકળ જળમાં ચમકી આંખો એ આંખોમાં જ્યોતિ કોક ગેબના તળિયાના મહી જલમલ જલમલ મોતી ગેબના તળિયા ગેબના તળિયા તળિયે જોયું તગતક જોયું ઊંડે જોયું અઢળક જોયું મબલક અઢળક એમ માટીની આ માટીથી આ મનબંધાયું ને મનથી કંઈ મમતા વાહ માટીથી આ મન બંધાયું ને મનથી કંઈ મમતા એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા જળમાં જોયું ઝગમગ જોયું ઊંડે જોયું અઢળક જોયું ના આપે આ વાત કરી એટલે જ મને સીતાંશુ પણ આ કાવ્ય ઉપર વારી ગયેલા છે અચ્છા એમને મને ઘણા વખત પેલા કહેલું કે ચંદ્રકાંત આ તો કઈ જબરું લખાઈ ગયું અને છેલ્લી છેલ્લી વાત તો આપણા સૌ માટે યાદ રાખવા જેવી છે આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા આ મનખો આ હું અત્યારે અનુભવી રહ્યો છું સાહેબ કે એક ઘર રાજકોટ છે બીજું અમદાવાદ છે આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા આ મનખો ધૂણી ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો હે તણખો તો જોયું અપલક જોયું હડમા જોયું અનહડ જોયું ઉંડુ જોયું એવું એક કાવ્ય પસંદ કર્યું એટલે મને એવું લાગે છે કે એક સાહિત્ય કે સર્જક તમે કોઈ પણ હોય સર્જક એટલે પછી સાહિત્યનું સર્જન કરતો હોય કે શિલ્પનું સર્જન કરતો હોય કે મારી પાસે શબ્દો છે તો શબ્દો થી કરું છું મારી પાસે રંગો હોય તો ચિત્ર થી કરે એટલે જેની જે પ્રતિભા જેની જે શક્તિ કોઈ સારું ભણાવે તૈયાર નું એક પુસ્તક છે મારી પાસે છે ગેસેલિન કેવું કે નામ છે એનું અને એને એને તો એલે ગણિત શાસ્ત્રીઓને પણ સર્જક કયા છે હા એલેથેમેટિક એન્ડ લિટરેચરના વિશે પુસ્તક છે અને જે ગણિત આમાં શું છે સર્જકતા કંઈ એક જ પાસામાં પ્રગટ થાય નહીં સારું મકાન કરે એમાંય સર્જકતા હોઈ શકે અને સારી સાદળી કૂદે એમાંય સર્જક સર્જકતા કયા પ્રકારની છે પ્રોડક્શન અને ક્રિએશન બેનો ફેર તો છે વાહ વાહ બહુ સાચું એ તો સાચી વાત છે પણ અત્યારના આપણે પ્રોડક્શન એટલું બધું મોટું વધારે દીધું છે એ જ તકલીફ છે કે એમાં ક્રિએશન નું કકડે છે વાહ વાહ શબ્દો કકડે છે અને જે અંદરનો અવાજ આવવો છે મૂળ સવાલ તો માયલાનો છે આ છે તો બધું છે નહીં તો કોઈ મોટી રૂપસુંદરી હોય તો ઘરમાં બે કલાકે ના રાખે જવડી જાય તો બીક લાગે ઉપરથી કે ભૂત થશે એમ વાત તો એ જે છે એની તો મહિમા છે હવે એને તમે ભૂલી જાઓ જે મૂળભૂત વસ્તુ છે અને તમે બીજું યાદ રાખો એ તો ચાલે નહીં ને આ શ્વાસ કેટલો અગત્યનો છે તમે એક પાંચ મિનિટ જો નાકને મોડું દબાવી દો તો પતી ગયું ઉપર જતો રહે આટલો બધો અગત્યનો એના વિશે આપણને કશો ખબર જ નથી હોતી જાણે કે શ્વાસ છે જ નહીં પણ હકીકતમાં એનાથી જ ચાલે છે આખું બાકી દમણ ચાલે છે તો આ શરીર ચાલે છે હવે એ જે મહિમા છે એ એ ભૂલી જાય ગયે કેવી ચાલે પણ કુદરત હજી પ્રદૂષણ આપ જોજો હજી ભવિષ્ય આવશે પ્રદૂષણ અને આપેલું જે આ ગરમી ને આ બધું આવી રહ્યું છે એના જે એના જે છેવટના પરિણામો આવે ત્યારે આ માનસ જાત શું કરશે જો સવાલ છે સાચી વાત છે આપણે શ્વાસ ઉઘરાવવા પડે એ આપણને કોરોના એ કહ્યું કોરોના એ કહ્યું ને કુદરતે કહ્યું કે તમે શ્વાસ ઉઘરાવો બહુ સરસ બોલ્યા ઓક્સિજન લાવવો પડે છે ઉઘરાવો પડે તમારે કેવા કેટલાક ગુજરી ગયામાં માં હાજી ઓક્સિજન ના અભાવે કેટલાક ગુજરી ગયા મને મને શેઠ સાહેબ એક આપની પાસેથી જાણવું છે અને એ ભવિષ્ય માટેનું જાણવું છે આપની અત્યાર સુધી તો અમે ભૂતકાળ અને વર્તમાનની વાત કરી એમ સર્વ રીતે એવું એક મંતવ્ય છે કે ચંદ્રકાંત શેઠ સનિષ્ઠ અધ્યાપક છે અધ્યાપક ગઈકાલે હતા એમને આજે પણ છે કારણ કે કોઈ પણ વાતને અધ્યાપકીય ગુણધર્મથી જોવે છે અને ચંદ્રકાંતભાઈ છે એ ઉત્તમ ગદ્યકાર છે કારણ કે ગદ્ય પણ એટલું બધું સુંદર રીતે રજૂ થયું છે અને બહુ જ મૂલ્યનિષ્ઠ વિવેચક છે વિવેચન કરે તો પણ એની અંદર મૂલ્યભાર દાબી દાબીને હોય છે એક કોઈ માત્ર ક્રિટિસિઝમ એ શબ્દ નથી આપના એવા એવા કોઈ ગદ્ય ખંડો એ છે ને સાહેબ નંદ સામવેદીમાં છે પણ મને મોઢે નથી અને બીજું મેં એક પુસ્તક હમણાં કર્યું છું પાછી પછીથી એનું ટાઈટલ છે એ એમાં મેં રેખાચિત્રો આપ્યા છે ધરનાદીનું પ્રકાશન છે અને અરે વર્ષ વ્યક્તિ ચિત્રો ના ના વ્યક્તિ હા એ જ ચિત્રો છે અને નથી પણ એ એમાં પણ મેં આ કરેલું જ છે એમાં પણ ગદ્ય ખંડો એવા આપેલા છે થોડા થોડા પણ એ પેલા નિમિત્તે રેખા ચિત્રોના નિમિત્તે પણ મને ગમે છે અને ગદ્યમાં પણ આમાં જે ભાષા છે ને ભાષાનું જે સૌંદર્ય છે આપણે બાળક બોલે છે તો કેટલું બધું મીઠું લાગે છે અને એમાં કલકલ બોલતો હોય નાનું બાળક અને એને જ્યારે વાણી ઉઘડે ત્યારે એના વાણીનો ઉઘાડે આપણને સાંભળવો ગમે છે એવો કોક જ ઇવકૂફ હશે કે જેને ના ગમતું એને ગમે જ એનો કાન નાના બાળકને અવાજ સાંભળે તો એને કેટલી બધી મજા આવે તો એવી રીતે આપણી જે સરે પરાપશનતી મધ્યમાને વૈખરી જો એ પરાવાણીનો જો આખો રણકો જો તમને અંદર ઉઠે તો એની તો એક જુદો જ સ્વાદ હોય છે અને એ પરબ્રહ્મ જે છે આપણે શબ્દ બ્રહ્મ કહીએ છીએ એ શબ્દ બ્રહ્મનો જ એ અવતાર છે અવતરણ છે એમ આપણે સમજવું જોઈએ એટલે હું તો આ બધી વસ્તુઓને એ રીતે જ જોઉં છું અને મેં કઈ મેં તો શબ્દ દેશનો શબ્દ વિદેશનો આપ કોઈક વાર સમય મળે તો જોજો એમાં મેં અંગ્રેજી કિટ્સને બધાના કાવ્યો અથવા મેં રવિન્દ્રનાથ વગેરેની વાતો અને આ બધાની કેટલીક કરી છે પરદેશના આવી ઉપર એપ્સન ઉપર તો મેં કહ્યું લાંબો લેખ કરેલો છું અને તે વખત બધા એપ્સન નાટકો પણ મેં જોયેલા અને પછી તો એક્ઝિસ્ટન્શિયાલિઝમને આ બધા ઉપર પણ મારા હતી પણ મેં કરી નથી શકે હું મેં બનાવ્યું છે ખરું આ બધું અને આખું પોએટિક્સ બનાવ્યું છે બધું ઘણું કામ કર્યું છે એ રીતે પણ મને એમ લાગે છે કે જે મજા છે એ આપણી અંદર તમે ઉતરો નહીં તમે પોતાને બાદ કરીને કશું ના કરી શકો વાહ વાહ કશું જ નહીં અને એમાં બરકત આવે જ નહીં તમે પોતાને બાદ કરીને જે વાત કરવા જાઓ દુનિયાદારીની તો એમાં આવે બધું ઘણું આવે આખો ગુલાબી આખો પણ એમાં જે રણકો આવવો જોઈએ ને રણકો ના આવે સાહેબ અને એ રણકો તો તમારો અંદરનો માયલો જ્યારે ગુંજે ને ત્યારે જ આવે એટલે એના ઉપર હું બહુ જ વજન આપું છું આજે પણ આપું છું અને મને આની શ્રદ્ધા એટલી બધી છે કે સત્ય સત્ય ઉપર તો લગભગ હું વારંવાર બોલું છું હું પોતે હરિશ્ચંદ્ર નથી હું કંઈ સાચું જ કહું છું એવું કશું નથી બાંછોડો તો બધી મારીએ છીએ એ મેં એક નંદ સામાધીમાં એક લેખ લખેલો છું હું બાછોડનો માણસ આ પાંચ આ જ લખ્યો છે લેખ જ છે આખો ખોરા એ હું માણસ એટલે મૂળ આપણે આ બધું કરીએ છીએ પણ છેવટે આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણી માટી શું છે એ આપણને ખબર ના હોય અને આપણે માનતા હોય કે હું ચંદ્રકાંત હું ફલાનું ઢીકનું એ ઠીક છે પણ તારું બધું ઓગળી જાય પછી તું રહેશે શું આટલે ચપટી માટી રાખ રહે છે ચંદ્રકાંતભાઈ એક એક લેખમાં સહજતાથી જ લખાયું હતું

અલમ બસ કરો આથી વધારે નહીં હવે જો વધારે પહેરાવશો તો ખરાબ લાગશે એટલે અલમ બસ એટલે અલંકાર શબ્દ એ રીતે એટલે સુપર્ણ પણ જો આભૂષણો પહેરીને આવે તો પણ એનાથી કોઈ અસર નથી પડતી નકતી હોય અને ચૂની પહેરવા જાય તો શું કામ થાય ત્યારે ચૂની ના પહેરાય ને પહેલી તો વાત એ છે એટલે આખો વાત જ એ છે તમે બહુ પાયાની વાત કરી એટલે આ લોકો એવું કહે છે કે કાવ્યમાં મૂળ જે મૂળભૂત તત્વ છે એ કાવ્ય છે આત્મા ધ્વનિ કાવ્ય રસઃ કાવ્ય છે આત્માને આ બધું જુદું કહેલું છે રમણીયાર્ર્થ પ્રતિપાદ કર શબ્દઃ કાવ્યમ શબ્દાર્થો સહિત કાવ્યમ આવા બધા ઘણા બધા કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો છે પણ સવાલ એ છે કે ઈષ્ટાર્થ વ્યવચ્છિનના પદાવલી કાવ્યમ આ બધું કહેલું છે પણ સવાલ એ છે કે જે કાવ્યનું જે મૂળભૂત તત્વ છે એ મૂળભૂત તત્વ તો અંદરનો માયલો તમારો અવાજ કરે એ છે અને એને એનો લોપ કરીને કોઈ મોટો લેખક થયો નથી અને કોઈ મોટો લેખક થવાનો પણ નથી સબ ભાષાબાજી ચાલશે લોકોના સમુદાય ભેગા થશે પચીસ પચાસ માણસોને તમે જાદુ કરીને આજી દો પણ એ એ રહેવાનું કેટલો ક્ષણિક ક્ષણિક છે આપણે ક્ષણિક આપણો આપણો જે શાશ્વતતા સાથે આપણો સંબંધ છે અને રાજેન્દ્ર સાહેબ તો એક શાશ્વતીની વાત હા સાશ્વતી બરાબર શેટ સાહેબ મને બે નાના પ્રશ્નો પૂછીને સંવાદના સમાપન તરફ જઉં છું એક પ્રશ્ન એવો છે કે અત્યાર સુધીના આ ભરચક જીવનમાં એવી કોઈ બાબત આપને લાગે છે કે જે રહી ગઈ કરવાની એવું તો છૂટી તો ઘણું લાગે છે એમાં એવું છે હાજી મને દાખલા તરીકે હું તો આ તો જરા આત્મસલાગત થાય તો માફ કરજો પણ આ હકીકતો જ કહું છું હું તો એકવાર રંગ રંગના પીલાઈ લેતા આવ્યો હતો કલર બોક્સ બધું અને રંગ ચિતરવાનો પ્રયત્ન કરતો પણ આવડ્યું નહીં મને કલા અને કલર બોક્સ પણ ખોટો લાવ્યો હતો નંબરવાળો એટલે એમાં જે જીવ એવા કલરો તો હતા જ ને દાખલા તરીકે સફેદ કલર જ નહોતો એમાં તો પછી શું કરવાનો હતો એટલે આવું કલર અત્યારે ગાવાનો શોખ મને ખૂબ અને હું તમને એ પણ કહું કે હું સારું ગાઈ પણ શકું છું પણ હવે મારું બધું બંધ થઈ ગયું છે નહીં તો હું મને ગાવાનો ખૂબ શોખ કલાકો સુધી ગાઉં એકલો અને હું ને રઘુવીર તો ગજાલતા હતા મેં બ્લોક એ બધું હવે હવે એ કબૂલ કરે કે ના કરે કારણ કે એ મોટા થયા છે અને હું મોટો ના રહ્યો મને મોટા થવાનું ફાવતું નથી એટલે એ વાત અલગ છે પણ હું આપણે કહું કે એ ગાવાની તો એક મજા છે રઘુવીર તો સરસ ના લોકનૃત્ય કરી શકે છે એટલે એ બધું સારું છે હું એને પોઝિટિવ ગણું સાહેબ માણસમાં શરીર છે તો એના શરીરને અમુક રીતે વાળવું અમુક રીતે આપણે ભરતનાટ્યમમાં આપ જુઓ જે અંગભંગીઓ છે એ કેટલી અદ્ભુત રીતે આ લોકોએ બનાવી છે તમે ચાલો પણ ચાલો કેવી રીતે તો ભરતનાટ્યમ વાળો એટલે ચિત્ર દોરવાના ગાવાનું ગાવાનું આ બધી કળાઓ છે ને એ બધી કળાઓનું પિયર આમ તો નાટક ગણાય છે પણ આ બધી કળાઓની સાથે આપણો ગરોબો હોય તો આપણને એક પ્રકારની મોકાશ મળે હું એવું માનું છે કલામાં મુક્તિ છે અંદરની મુક્તિ છે અને એમાં એક એક આપણે જે મોકળાશ મળે છે બરાબર મોકળાશનો આનંદ છે આપણે બધે રહીએ તો આપણને મજા ના આવે તમને કોઈ ઓરડીમાં સાત દિવસ પૂરી રાખે તો તમારો તમે બીજા ગાડા થઈ જાઓ પણ આમ શેટ સાહેબ એવું છે ને કે ખૂબ આપ તો કમાઈ કમાઈને ભણ્યા આર્થિક બધું જ આપે ઉપાર્જન કર્યું અને પછી એટલે અત્યારે જે આત્મનિર્ભરની વાત છે એ તો વર્ષોથી ચંદ્રકાંતભાઈ સાથે જોડેલી છે કડી પડી છે પણ આજે એવું પણ ખરું કે છતાં પણ એક વૈભવી વાતાવરણ આસપાસમાં હોય એની વચ્ચે એક સાદા ખેડૂતો હજી પણ એટલે આ લોકોને હું દેશી લાગું છું પણ એ તો શું કરીએ

કમમાં કમ આજે બે કલાક તો બહુ અત્યંત ગયા હું આવી રીતે જ જોઉં છું આખી વસ્તુ સોંપ્યું અને ઈશ્વરે તમને પ્રેરણા આપી મેં તો કંઈ કહ્યું નથી તમે મને બોલાવો પણ તમને અંદરથી ઉભ્યું કે આને બોલાઈએ બોલાવીએ અને મને પણ થયું કે હું જાઉં ને આપણો યોગ થઈ શકે તો આમાં હું એમ તમારો આપણા બેનો યોગ છે એમ ઉપરવાળાનો પણ કોઈક સંયોગ હશે ને એ એ હું હું સ્વીકારું છું તે થવાનું વરદાન તો ચંદ્રકાંતભાઈ શું થવાનું પસંદ કરશે માણસ થવાનું બીજું તો શું થઈ આપડે માણસ કરવા માણસ કરે ને તો બહુ કહેવાય માણસ બહુ મોટો માણસ હોવું એટલે આ કેટલું બધું માણસ આ બધું કોણ કરેલું આખું માણસે જ કર્યું છે ને આખું જે ચારે બાજુ જે દેખાય છે બધું આ કોની કોનું સર્જન છે કોઈ પ્રાણી તો નથી સિંહ તો કઈ કરવા સિંહ તો ગિરનાર માં વર્ષો સુધી રહે છે શું કર્યું એને પણ તમે અહીંયા રહ્યો અહીંયા આ કશું જ નહોતું બગીચા આપણું ખાલી એ તો બગીચા અને અહીંયા આ બધું થયું આખું ભવન ઊભું થયું આ કોણે કર્યું માણસે માણસ જ કરે છે ઉત્તમ સર્જન ગણાય છે સર્જન ગણાય છે અને એ તો એની એની સર્જકતા પણ માણસની સર્જકતાય છે અને એને વિસર્જન કરતા આવડવું જોઈએ એ જો ન શીખે તો કેરીઓ કોય જાય બહુ સાચું ચંદ્રકનભાઈ આપણો આ દીર્ઘ સંવાદ જે ચાલ્યો એમાં આપને અમે આ સ્ટુડિયોમાં મેળવી શક્યા આમ તો આ વિશ્વકોશ આપનું ઘર છે ત્રેવીસ વર્ષથી આપ અહીંયા આવો છો અને આપનું કાર્ય કરો છો અને અહીંયા હું આટલા વર્ષો તો રહ્યો હવે તો હું એમને કહું છું કે તમે મારો તો ઉપયોગ બહુ મર્યાદિત થઈ ગયો છે ના પણ એટલે આ સંવાદ પછી હું એવી ચોક્કસ ઈશ્વરને પ્રાર્થના કરું કે આપને ભદ્ર આયુ બક્ષે અને આપને જે કામ કરો હોય મારું બધું સંક્રાંત ભદ્રાયું હું આભાર વ્યક્ત કરું વિશ્વકો ટ્રસ્ટ અને સંતુલન વતી આપ અહીંયા પધાર્યા અને અમારી સાથે સંવાદ કર્યો મિત્રો આપણને ખ્યાલ આવ્યો હશે કે એક જ્ઞાન વૃદ્ધ વ્યક્તિ આપણી સાથે હોય તો આપણે કેટલું બધું પામી શકીએ છીએ નમસ્કાર